કચ્છ જિલ્લાના રાપર શહેરની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યારૂપ શાકભાજીની લારીઓ અને ફેરિયાઓનું સ્થળાંતર કરવામાં આવશે. રાપર શહેરમાં ભૂકંપ બાદ શહેરનું ટાઉન પ્લાનિંગ જે તે વખતે કહેવાતા નેતાઓ અને અધિકારીઓના કારણે રાપર શહેરમાં ભુજ અંજાર ભચાઉની જેમ કપાત ના થઈ અને રાતોરાત શહેરની મુખ્ય બજારોના કપાતના નકશામાં ફેરફાર કરવામાં આવ્યા અને એ વખતેની કે એ પહેલાંની જે સમસ્યાઓ ઊભી હતી તે આજના સમયમાં પણ યથાસ્થિતિમાં ઊભી જ છે. શહેરની મુખ્ય બજાર એસટી રોડથી માલીચોક, માલીચોકથી ભૂતિયા કોઠા થઈ સલારી નાકા સહિતના મુખ્ય વિસ્તારોમાં દુકાનોની આગળ તગડા ભાડા લઈ દુકાનદારો શાકભાજીની લારીઓને ઊભી રાખી ટ્રાફિકને નડતરૂપ થાય છે. તો એસટી ડેપોની નજીક આવેલા રોડ કે જે બજારોમાં જવા આવવા માટેનો છે તે જગ્યા પર પણ શાકભાજીની લારીઓ તથા મુખ્ય માર્ગ અને બજારોમાં અડચણરૂપ શાકભાજીની લારીઓ ગેરકાયદેસર રીતે ઊભી રાખી ટ્રાફિક સમસ્યા ઊભી કરી રહ્યા છે. રાપર એસટી ડેપોની સામે આવેલા શોપિંગ સેન્ટરના દુકાનદારોએ ટ્રાફિક સમસ્યા ઊભી થાય તેમ પાર્કિંગની 5 ફૂટની જગ્યાએ ગેરકાયદેસર રીતે છાપરા બનાવી રાપર ચિત્રોડ ધોરાવીરા રોડ પર ટ્રાફિક સમસ્યા ઊભી કરી છે એવી રજૂઆત રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની પાસે આવતા આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, રાપર તાલુકા મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર કે આર ચૌધરી, ઇન્ચાર્જ ચીફ ઓફિસર નવગણભાઈ કડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, નગરપાલિકાના માજી પ્રમુખ અઠુભા સોઢા, પીએસઆઈ જીબી માઝી રાણાની ઉપસ્થિતિમાં શહેરના શાકભાજીના ફેરિયા અને લારીવાળાની બેઠક મળી હતી જેમાં શહેરના તમામ ફેરિયાઓ અને શાકભાજીની લારીઓ તથા શાકભાજીનું વેચાણ કરતા દુકાનદારો ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરોની સમસ્યા ઊભી કરી રહ્યા છે. શહેરની મુખ્ય બજારોમાં આજે એમ્બ્યુલન્સ લઈ જવી મુશ્કેલ બની ગઈ છે અને ઇમરજન્સી વાહનો પણ જઈ શકતા નથી એટલી હદે ફેરિયાઓ અને લારીવાળાઓની ટ્રાફિક ઊભી કરી દેવામાં આવી છે અને લારી ઊભી રાખતા ટ્રાફિકની સમસ્યા નડી રહી છે, જેને લઈને ફેરિયાઓ અને લારીવાળાઓની બેઠક મળી હતી જેમાં તમામ ફેરિયાઓ અને લારીવાળાઓએ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શાકભાજી માર્કેટ નગરપાલિકાનો સરકારી હાઈસ્કૂલ પાસેના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવશે. આ માટે તમામ લારીઓ અને ફેરિયાઓની નગરપાલિકામાં નોંધણી કરી જગ્યા ફાળવવામાં આવશે. રાપર શહેરમાં રખડતા ઢોરો અને ટ્રાફિકની સમસ્યાનું મુખ્ય કારણ છે એટલે લારીઓ અને ફેરિયાઓને શહેરની બજારમાંથી સ્થળાંતર કરવામાં આવશે. અગાઉ 2-3 વખત રાપર નગરપાલિકાએ ખસેડવાની કાર્યવાહી કરી હતી પરંતુ ચંચુપાતના લીધે આજના સમયમાં ટ્રાફિક સમસ્યા માટે માથાનો દુખાવો બની ગયા છે. આવનાર દિવસોમાં લારીઓ અને ફેરિયાઓ માટે અલાયદ વ્યવસ્થા કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું. ધારાસભ્યએ રાપર શહેરમાં ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરો માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી શહેરીજનોને કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હવે જોવાનું એ રહેશે કે ટ્રાફિકની સમસ્યા હલ થાય છે કે કેમ, તે તો આવનાર સમય જ બતાવશે.